જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું બુલેટિન ઇન્ડિયાના રાશિચક્ર કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓના રાશિફળ સાથે સાથે આજનું પંચાંગ આજના દિવસનો મહિમા અને તમારા માટે એક ઉપયોગી ટિપ્સ એટલે કે તમારી સમસ્યાનું સમાધાન લઈને આવીએ છીએ આ બધી જ વસ્તુ આપણે જાણીશું પરંતુ તે પહેલાં આજે મંગળવાર છે એટલે ભગવાન મંગળને વંદન કરીશું ઓરણી ગર્ભશંભૂતમ વિદ્યુતકાંતિ શુભપ્રભમ કુમારમ ચ મંગલમ પ્રણમામ્ય ભગવાન મંગલને વંદન કરી અને જોઈએ આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર ઇઠ્યોતેર સક્ષમત ઓગણીસો ચુમ્માલીસ બે સમ પચીસો અડતાલીસ તારીખની વાત કરીએ તો આજે અઢારમી ઓક્ટોબર બે હજારને બાવીસ મંગળવાર એટલે ઉત્તર દિશાની યાત્રા માટે વર્જિત દિવસ હોય છે જો જવું હોય તો ગોળ ખાય એ દિશાની યાત્રા તમે કરી શકો છો આજે આસો વધ આઠમ તિથિ છે અને યોગ જે છે સિદ્ધિ રહેશે સોળ વાગીને એકાવન મિનિટ સુધી ત્યારબાદ યોગની શરૂઆત થશે નક્ષત્ર આજે પુષ્ય રહેશે આખો દિવસ એટલે પુષ્ય નક્ષત્ર આજે આખો દિવસ રહેશે राशि कर्क રહેશે એટલે કે ઢ અને હ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો જન્મશે જે જાતકો આજે જન્મી રહ્યા છે તમજેનો જન્મ દિવસ છે તે તમામને અમારા બુલેટિન ઇન્ડિયા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબાર્તિક શુભકામનાઓ તમારું જીવન એશ્વર્યમાં રહે સુખી રહે સંપન્ન રહો એવી અમારી ભગવાન મંગળને પ્રાર્થના તો દર્શક મિત્રો આજે રાહુકાળની વાત કરીએ તો રાહુકાળનો પીરિયડ બપોરના ત્રણ વાગેથી સાડા ચાર વાગ્યા સુધી રહેશે જેમાં અશુભ સમય કહેવાય અગત્યની દસ્તાવેજી સહયો વગેરે થતી નથી આજે અભિજીત મુહૂર્ત જે છે બાર વાગે એક મિનિટથી બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે આ સમયમાં તમે કોઈ પણ કાર્ય પ્રારંભ કરી શકો છો મુહૂર્ત લેવાની જરૂર રહેતી નથી તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે જોઈએ આપણે આજનું રાશિ ફળ મેષ રાશિથી પહેલાં પ્રારંભ કરીશું અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચર પ્રમાણે જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે સ્વાસ્થ્યમાં જે ગડબડી હતી એ ગડબડી હવે દૂર થઈ હોય એવું લાગે છે પરિવારના મધ્યમાં એટલે પરિવાર વચ્ચે માતા પિતા વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે અથવા તો તમારા ઘરેલું સંબંધોમાં ક્યાંક વાદ વિવાદ ચાલી રહ્યા છે એ વાદવિવાદ હજી શાંત થયા હોય એવા સંકેતો ગ્રહોના મળતા નથી પરાક્રમ પણ તમારો સારું છે એટલે કે નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે અથવા તો તમને અલગ જગ્યાએ સ્થળાંતર થવું પડે એવી સંભાવનાને નકારી ન શકાય એટલે લગભગ સંભાવના પૂરેપૂરી દેખાય છે મકાન અને જમીન વગેરે ખરીદવાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું સોલ્યુશન આવશે કદાચ મકાન વેચવા માગતા હતા એનો પણ સોલ્યુશન કદાચ હવે આવી જાય એવા સંકેતો ગ્રહોના મળે છે કોર્ટ કચેરીની અંદર તમને સફળતા મળશે અને તમે નવી કોઈ દિશા પર ગતિ કરી શકો છો અથવા નવું કામ તમે કરી શકો છો એમાં તમને રાહત અવશ્ય મળશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કે ઉપાય શું કરીશું તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો વૃષભ રાશિ વવાઓ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં એકંદરે રાહત મળી રહી છે ધંધો પણ તમારો સારો ચાલે છે એવું દેખાય છે પતિ પત્નીના સારા સંબંધો દેખાઈ રહ્યા છે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને અવશ્ય છે ખાસ કરીને આજે ખર્ચનું પ્રમાણ પણ વધતું હોય એમ લાગે છે ખર્ચા ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે તમારી વાણી ઉપર પણ વિશેષ કંટ્રોલ કરવાની જરૂર છે કારણ કે એના કારણે કેટલાક મત મતાંતરો થશે અને તમને નુકસાન થઈ શકશે કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે વિદેશ યાત્રા વગેરેમાં પણ રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં તમને સફળતા સારી પ્રાપ્ત થશે યાત્રા વગેરે પર જવાનું તમારે થઈ શકે છે પરાક્રમને વાત કરીએ તો તમારે નોકરી વગેરેમાં સારી સફળતા પ્રાપ્ત થશે એટલે કદાચ તમને પ્રમોશન ફી મળી શકે અથવા નોકરી ન હોય તો નોકરી મળવાનો ચાન્સ પણ દેખાય છે ખાસ આજના દિવસે સ્વાસ્થ્ય બાબતની ચિંતામાં રાહત મળશે અને પરિવારની અંદર જે ક્લેશ ચાલતો હતો એ ક્લેશમાં પણ તમને રાહત મળશે કોર્ટ કચેરીના કામકાજમાં તમને સફળતા મળી જશે ખાસ કરીને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારા માટે રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કર્ક રાશિ ડ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો એકંદરે સમય સારો છે યાત્રા પ્રવાસનો યોગ તમારો બને છે નવા ધંધાની શરૂઆત પણ તમારી થઈ રહી છે નવા મિત્રોની મુલાકાતને લીધે તમે કોઈ નવું કામ કરો અથવા નવી દિશા અથવા નવી ગતિ તમે પ્રાપ્ત કરી શકો છો મિત્રો એક વાત યાદ રાખજો કે કોઈ ખોટા કામમાં ફસાવાની જરૂર લાગતી નથી આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરતા નહીં અને જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ તમારો આવી જશે સંતાનને લઈને જે ચિંતા મનમાં હતી એ ચિંતામાં તમને રાહત અવશ્ય મળશે શું કરશો તમે તો આજે ગાયને ઘાસ ખવડાવી દિવસથી શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે હવે આપણે જોઈશું સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે એકંદરે દિવસ તો સારો દેખાઈ રહ્યો છે કેટલાક પ્રશ્નો તમારા મનની અંદર ઉદ્ધવતા હતા એ પ્રશ્નોનો ઉકેલ પણ આજે આવી જશે સરકાર તરફથી કંઈક લેણું હતું એ લેણું પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય અનુકૂળ અને સારો દેખાય છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાની રાખવી જોઈએ માતા અને પિતાના સ્વાસ્થ્ય વચ્ચે અંગેની થોડી ચિંતા તમને અવશ્ય રહેશે કોર્ટ કચેરીમાં તમને આગળ વધવામાં મદદરૂપ થશે અને કોર્ટ કચેરીમાં તમને તમારા ફેવરેબલ રિઝલ્ટ આવે એવી સંભાવના બની રહી છે ખાસ કરીને મિત્રો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું શેરબજાર કે બજારોથી પણ દૂર રહેવું શું કરશો તમે તો આજે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠાણો અક્ષરથી જે નામ શરૂ થાય તેમના માટે તમારા માટે એકંદરે સમય સારો છે યાત્રા વગેરે પર તમે જઈ શકો છો ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડ કે વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે ખોટા માણસોથી જરા દૂર રહેજો વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે નવા ધંધા કે નવા કામમાં તમે જોડાતા હો તો જરા સાવધાન રહીને જોડાવો એ ખૂબ જરૂરી છે શું કરશો તમે તો આજે તમારે એક ઘીનો દીવો ઘરે કરો અને કુલદેવી માતાના મંદિરમાં શ્રીફળ ધરાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે એકંદરે દિવસ તો સારો છે કામકાજ બી સારું દેખાય છે ઉતાવળ કરવાની કોઈ જરૂર લાગતી નથી યાત્રા વગેરે પર પર જવાનું તમારા માટે અનુકૂળ બની રહ્યો છે મકાન અને દુકાનના કેટલાક પ્રશ્નો તમને હેરાન કરી શકે એવા દેખાય છે એટલે એ પ્રશ્નોનો ઉકેલ આવે એના ઉપાયો કરવા એ ખૂબ જરૂરી છે પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે શેરબજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો જરા સાવધાન રહી જજો થોડાક પ્રમાણમાં મંદીની આ સંકેતો દેખાઈ રહ્યા છે કામ સ્વાસ્થ્ય બાબતની જે તમારી ચિંતા હતી એ ચિંતામાં તમને રાહત મળશે પારિવારિક ક્લેશમાં પણ રાહત મળે એવા સંકેતો ગ્રહો આપે છે શું કરશો તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો અને ખાસે ખા ખાસ કરીને જળાભિષેક કર્યા પછી ગરીબને ભોજન જરૂર કરાવજો તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા મનની ઈચ્છાઓ પ્રમાણે તમે વર્તી રહ્યા છો ખાસ કરીને મનની અંદર જે જિદ્દ છે એ જિદ્દ છોડીને કોઈ કામ કરવું એ ખૂબ જરૂરી છે અન્યથા તમને નીચે જોવાનું પણ થઈ શકે છે યાત્રા પ્રવાસનો યોગ તમારો પણ બને છે કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે વિદેશ યાત્રા વગેરેમાં તમને લાભ સારા પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહોના મળે છે વિદ્યાર્થીઓ માટે પણ મન ઉત્સાહથી આજે પસાર થાય એવા સંકેતો દેખાય છે અતિ ઉત્સાહમાં આવી જઈ કોઈ ખોટું કામ કરવાની જરૂર લાગતી નથી કારણ કે ખોટા કામના માણસો તમને આવી શકે છે અને બીજી દિશામાં તમને લઈ જઈ શકે છે સાવધાન રહીને કામ કરવું ખૂબ જરૂરી છે શું કરશો તમે તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધન રાશિ ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં એકંદરે સફળતા સારી મળશે ધંધો પણ તમારો સારો ચાલે છે વ્યાપારની અંદર વૃદ્ધિ થાય અને પતિ પત્નીના સંબંધો સારા રહેશે સંતાનને લઈને થોડી જે ચિંતા પગજમાં હતી એમાં પણ રાહત આજે મળી જશે ખાસ કરીને તમારા કર્મ ક્ષેત્રના ગ્રહો તમને નવા કામ તરફ પ્રેરિત કરી રહ્યા છે નવું કામ તમારું શરૂ થાય એવા ચોક્કસ સંકેતો દેખાઈ રહ્યા છે કોર્ટ કચેરીમાં તમને સફળતા પ્રાપ્ત થશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ સફળતા મળશે સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતા હવે દૂર થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ અને સારો દેખાય છે શેર બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે જો તમે ભૂલ કરશો તો ક્યાંક ફસાઈ ન જવાય એની કાળજી રાખવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ સારામાં સારો રહેશે હવે આપણે જોઈશું મકર રાશિ ખજા અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમને આજે ખરેખર શાળા સાથીની ઇફેક્ટ પણ તમારા મગજ પર વર્તાશે એમાં કોઈ બેમત નથી ધંધાધારી વ્યક્તિઓ માટે નવા કામની શરૂઆત પણ થશે અને યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બનશે માતા પિતા સાથે જે બી તમારે લેણું દેણું છે એના માટે તમારે ખોટા ખોટા વાદ વિવાદમાં ઉતારવાની જરૂર લાગતી નથી કોઈની જોડે ખોટા પૈસાની લેણદેણમાં જો પરવું હોય તો એનાથી જરા દૂર રહેવાની પણ જરૂર દેખાય છે કોર્ટ કચેરીમાં તમને સફળતા સારી પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને અનુકૂળ સમય છે ખાસ કરીને તમારે ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે આજે ઉપાય તરીકે ભગવાન શિવની પૂજા કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ સારામાં સારો રહેશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ કુંભ રાશિ ઘસશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે દિવસ તમારો સારો દેખાઈ રહ્યો છે મન ઉત્સાહમાં હશે સવારથી જ તમે કંઈક નવું કરવાની પ્રેરણા આપી રહ્યા છો લોકોની સાથે સંબંધમાં છો સંપર્કમાં છો અને કાર્યક્રમની અંદર તમને સફળતા પણ મળી રહી છે ઘરેલું વાતાવરણ થોડું તંગ દેખાય છે પરંતુ બહારનું વાતાવરણ તમારા માટે ઉત્તમ અને સારું છે પતિ પત્નીના સંબંધો સારા રહેશે પરિવારની અંદર જે ક્લેશ હતો એ ક્લેશમાં પણ રાહત થશે શેરબજાર કે બજારોમાં જો કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેવું સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા દેખાય છે અને એક બીજી બાબત વિદેશ જવાના જે પ્રયત્નો તમારા હતા એમાં થોડી અડચણો આવતી હોય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો માટે સમય સારામાં સારો દેખાઈ રહ્યો છે તમે કદાચ વિદેશમાં તમારા એપ્લિકેશન કરી હોય ત્યાં એડમિશન લીધું હોય એ એડમિશન વગેરેમાં તમને સફળતા પ્રાપ્ત થઈ જશે વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખવાનું અને ખાસ કરીને તમારા જમીન મકાન સંબંધી જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન અવશ્ય આવશે શેરબજાર કે બજારોમાં કામ કરવાનું હોય તો જરા દૂર રહેજો કારણ કે સમય બાધારે અનુકૂળ દેખાતો નથી શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝૂમ શ મંત્રનો પ્રયોગ કરો એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ દર્શક મિત્રો મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે સ્વાસ્થ્ય બાબતનો જો વિચાર કરીએ તો તમારા સ્વાસ્થ્ય અંગેની ચિંતા હજી વધી રહી હોય એવું દેખાય છે એટલે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાની બિલકુલ જરૂર નથી પતિ પત્નીના સંબંધો સારા છે પરિવારની સાથે થોડા મતમતાંતરો જરૂર ચાલી રહ્યા છે જમીન મકાનના વાદ વિવાદો પણ ચાલી રહ્યા હોય એવું લાગે છે કોર્ટ કચેરીની અંદર મેટરો જતી હોય એવા સંકેતો પણ દેખાય છે જો કે કોર્ટ કચેરીમાં તમારા ફેવરેબલ રિઝલ્ટ આવે એવા પણ સંકેતો ગ્રહો આપે છે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ અને સારો છે મકાન અને જમીન વેચવાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું કંઈક સારું સોલ્યુશન આવે એવા સંકેતો ગ્રહોના મળી રહ્યા છે શેર બજાર કે બજારોમાં જો કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો કારણ કે સમય અત્યારે હાલ બહુ સારો દેખાતો નથી શું કરશો તમે તો ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ સારામાં સારો રહેશે એ ગરીબને ભોજન અવશ્ય આપજો તો દર્શક મિત્રો આપણે આ જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ હવે આજે આપણે જોઈશું આજની ટીપ વિશે ખાસ કરીને ઘણા બધા પ્રશ્નો આપણી પાસે આવેલા છે જે પ્રશ્નોની અંદર એક પ્રશ્ન મહત્ત્વનો આવેલો છે કે લગ્ન થવામાં મંગળ દોષ બાધક હોય છે તો શું ખરેખર એવું હોય છે તો મંગળ દોષ લગ્ન કરવામાં બાધક કઈ રીતે તો એ વાતનો પ્રશ્નનો જવાબ પહેલાં તમારે સમજવો પડશે કે મંગળ દોષ છે શું તો મિત્રો મંગળ દોષ તમારી કુંડળીની વાત જો કરતા હો તો કુંડળીની અંદર ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ હોય છે કે જે તમારી કુંડળી છે કુંડળીની અંદર પહેલો ભાવ એ લગ્નનો ભાવ કહેવાય સાતમો ભાવ એ સાતમો જ ભાવ ચોથો ભાવ અને દસમો ભાવ એ કેન્દ્રના ભાવ છે એટલે પહેલો સાતમો ચોથો અને દસમો એ ભાવ કેન્દ્રના કહેવાય અહીંયા પહેલા ભાવમાં ચોથા ભાવમાં સાતમા ભાવમાં આ બે ત્રણ ભાવોમાં સાથે આઠમા ભાવમાં અને બારમા ભાવમાં આટલા ભાવોમાં જો મંગળ હોય તો એ મંગળી કુંડળી કહેવાય અને મંગળી કુંડળીને એવું કહેવાય છે કે ભાઈ એ કુંડળીનો દોષ હોય એટલે લગભગ લગ્ન ન કરવું જોઈએ ઘણા લોકો તો એવું પણ કહેતા હોય છે કે સામેની વ્યક્તિ જે છે એ મૃત્યુતુલ્ય એને કષ્ટ મળે છે એટલે મૃત્યુતુલ્ય જે કષ્ટ મળે છે તો એ કષ્ટ ન મળે એના માટે પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આ વસ્તુ ખોટી બનતી હોય છે બારમા ભાવથી જ્યારે છ આઠમા ભાવને છઠ્ઠા ભાવને મંગળ જોશે એટલે રોગ અને શત્રુમાં વૃદ્ધિ થશે એ જ રીતે જો મંગળ એ કદાચ લગ્નમાં હોય તો સાતમા અને આઠમા ભાવને જોશે આઠમા ભાવ એક્સિડેન્ટલનો છે સાતમા ભાવ પત્નીનો છે એ બંનેને નુકસાન કરશે આ સાતમા ભાવનો મંગળ એ આઠમા પહેલા ભાવને જોશે ત્યાં પણ તે આ જ નુકસાન કરશે અહીંયા બીજા ભાવને જોશે એટલે તમારા ધનભુવનનો નાશ કરશે ચોથા ભાવથી દસમા એટલે કામકાજને નુકસાન સાતમા ભાવને નુકસાન એટલા માટે આ મંગળને દોષિત ગણવામાં આવે છે કારણ કે મંગળ એ ક્રૂર ગ્રહ છે ક્રૂર ગ્રહની દૃષ્ટિ ખરાબ હોય છે ઉપાય તરીકે તમારે મંગળના મંત્રના જાપ કરવા જોઈએ મંગળની વસ્તુઓ લાલ કલરની આવે લાલ કપડાં છે લાલ વસ્ત્ર છે તમારે તાંબાનું વર્તન છે તાબાનું બાસણ છે મસૂરની દાળ છે ગોળ છે આ વસ્તુઓનું દાન આપવું જોઈએ અને મંત્રોના જાપ હોય પછી ત્યારબાદ તમારે શું હોય કે દાખલા તરીકે તમારે જે અંદર કોઈ ગરીબોને ભોજન આપવું જોઈએ એની સાથે સાથે અન્ન વસ્ત્રનું દાન કરવું જોઈએ આ તમામ વસ્તુઓ તમારા માટે ઉપયોગી છે મંગળ મંત્રના જાપ કરી મંગળની વસ્તુઓનું દાન આપવું એ મંગળનો સારામાં સારો ઉપાય અને સારામાં સારો રસ્તો છે એક નાનકડો ઉપાય જે ગાયને હંમેશા ગોળ ખવડાવો જેનો મંગળ હોય અને મંગળી દોષ હોય તો નિયમિત ગાયને ગોળ ખવડાવો તો એનાથી પણ એ દોષ દૂર થતો હોય છે તો દર્શક મિત્રો આ રીતે તમે મંગળ દોષમાંથી ખરેખર મુક્ત થઈ શકો છો એટલે જો તમારામાં કોઈ આવો દોષ હોય તો અવશ્ય તમે એનો ઉપયોગ કરી શકો છો તો સમય થયો છે મિત્રો રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર ત્યાં સુધી આપશો આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રીને રજા જય માતાજી